अमरेली बैठक पर भाजपना उम्मीदवार कौशिक वेकरिया पूर्व विपक्ष नेता अने कांग्रेसना उम्मीदवार परेश धानाणी सामे मोटो पड़कार साबित थशे। अमरेली बैठक पर भाजपना उम्मीदवार कौशिक वेकरिया पूर्व विपक्ष नेता अने कांग्रेसना उम्मीदवार परेश धानाणी सामे मोटो पड़कार साबित थशे। विधानसभानी चूंटणीनो मतदान पूर्ण थई गया बाद अमरेली विधानसभा बैठक पर भाजपना उम्मीदवार ने जिल्ला भाजपना प्रमुख कौशिक वेकरियानो जंग जायंट किलर गणाता परेश धानाणी सामे छे ने 2022 परेश धानाणी सामे कौशिक वेकरिया पड़कार बन्या होय। कौशिक वेकरिया चूंटणी मतदान बाद कार्यालय खाते हळवाशनी पळोमां जीतनो विश्वास व्यक्त कर्यो हतो। કૌશિકભાઈ, 95 અમરેલી વિધાનસભા જાયન્ટ કિલર પરેશ ધારાણી સામે જંગ હતો, કેવો જીતનો આશાવાદી? ભારતીય જનતા પાર્ટી જે રીતે 95 અમરેલી વિધાનસભામાં મતદારો અને કાર્યકર્તાઓ જે રીતે લડી રહ્યા હતા એના ઉપરથી સામે કોઈ પણ હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રીતે કમર ખસી હતી અને મતદારો જે રીતે એમનો પોતાનો મૂળ બનાવ્યો હતો એના ઉપરથી હું અમને વિશ્વાસ સાથે કહી શકું છું કે અમરેલી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલવાનું છે, એમને કોઈ રોકી શકવાનું નથી। કારણ કે મતદારો ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટી તરફ જ હતા અને અગાઉમાં ભૂતકાળમાં કરેલી ભૂલ એ મતદારો ભૂલનું પુનરાવર્તન કરવા પણ માગતા નહોતા, એમના વિશ્વાસ સાથે અમે કહી શકું છું કે ભારતીય જનતા પાર્ટી અમરેલીમાં 100% જીતે છે। 2017 અને 2022 શું રણનીતિ છે કે મત મળશે? મેં અગાઉ પણ તમને કીધું કે 2017 કે 2022 જ્યારે મતદારોએ પોતાનો મૂળ બનાવ્યો હોય અને લોકો ભારતીય જનતા પાર્ટી ઉપર જે રીતે વિશ્વાસ કરી રહ્યા છે, જે રીતે રાજ્યમાં અને દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર જે રીતે કામ કરી રહી છે એના ઉપરથી લોકોને પૂરો ભરોસો છે કે 2022 ભારતીય જનતા પાર્ટીનું જ કમળ ખીલવું જોઈએ। ભૂતકાળમાં જે મતો આપ્યા તે મતો એમના માત્ર ને માત્ર વેડફાણ હતા, એટલે આ લોકો ભૂલ કરવા પણ માગતા નહોતા અને મતદારો અને કાર્યકર્તાઓની મહેનતના કારણે ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે।